नमस्कार, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ સાફ. હરિયાણામાં ભાજપ જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ બનાવશે સરકાર. કાશ્મીરમાં સત્તાનો તાજ ઉમર અબ્દુલ્લાના શિરે, મુખ્યપ્રધાનના નામ પર લાગી મહોર. પીઢ રાજકારણીઓ અને સમર્થકો ઉમર અબ્દુલ્લાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં મુફ્તી પરિવારનો ગઢ તૂટ્યો. દક્ષિણ કાશ્મીરના બિજબેહરા બેઠક પર મહેબુબા મુફ્તીની પુત્રી ઇલ્તિજાની હાર. વૈશ્વિક ચાંદી 1% તૂટતા સ્થાનિક ચાંદીમાં રૂપિયા 1385 તૂટ્યા. સોનામાં રૂપિયા 327નો ઘટાડો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અર્જેન્ટિનાના વિદેશ અને વેપાર મંત્રી ડાયના મોન્ડિનો સાથે મુલાકાત કરી. રાજકારણના અખાડામાં વિનેશ ફોગાટની જીત. ફોગટે જુલાના વિધાનસભા બેઠક પરથી ભાજપના યોગેશ બૈરાગીને હરાવ્યા. બજરંગ પુનિયાએ એક્સપર આપ્યા અભિનંદન. ઓલા ઇલેક્ટ્રિકને વધુ એક ફટકો. કેન્દ્ર સરકારે પાઠવી કારણ બતાવો નોટિસ. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ હજારો ફરિયાદોની નોંધ લીધી અને ઓલા ઇલેક્ટ્રિકને શો કોઝ નોટિસ ફટકારી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. એક બાજુ મંત્રીઓની ગપશપનો વિડીયો, કેન્દ્રીય ગૃહપ્રધાનની મુલાકાત અને સીએમને દિલ્હીનું તેડુંએ રાજકીય માહોલ ગરમ કર્યો છે. કેપિટલ સિટી ગાંધીનગર રોશનીથી ઝળહળી ઉઠ્યું. જનભાગીદારીથી યોજનાર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગરની વિવિધ સરકારી ઇમારતો આકર્ષક રોશનીથી શણગારવામાં આવી. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.